राजकोट જિલ્લાના ઉપલેટા શહેરના કોલકી રોડ પરથી રાજકોટ રૂરલ એલસીબી પોલીસે રિક્ષામાં થતી દેશી દારૂની હેરાફેરી કરતા બે વ્યક્તિઓને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે। જેમાં રાજકોટ રૂરલ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ઉપલેટા શહેરના કોલકી રોડ પરથી રોહિત ઉર્ફે ગટુ જીવણભાઈ ભાસ્કર અને સાગર ઉર્ફે સાગો નાથાભાઈ મારો નામના બે વ્યક્તિને રાજકોટ રૂરલ એલસીબી પોલીસે ઝડપી લીધા છે। જેમાં 60 લીટર દેશી દારૂ તેમજ રિક્ષા સહિત કુલ રૂપિયા 56,700 નો મુદ્દામાલ કબજે કરી અને ઝડપાયેલા વ્યક્તિ વિરુદ્ધ રાજકોટ રૂરલ એલસીબી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।